હૈદરાબાદ રેપ એન્ડ મર્ડરના આરોપીઓના એન્કાઉન્ટર મામલે ભરૂચની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓએ પ્રતિક્રિયા આપી હતી. મારું નામ સૈયદ કૌશલ છે. હૈદરાબાદમાં જે રેપ કેસ થયો છે અને તેમના પાપીઓને એન્કાઉન્ટરની સજા થઈ છે તેના બદલ અમને ખૂબ જ આનંદ થયો છે. રેપ કેસ જે કોર્ટમાં ઘણા લાંબા સમય સુધી ચાલ્યા કરે છે તેના બદલ અમને ખૂબ લાંબા ચાલ્યા કરતા છે, પરંતુ આનો નિર્ણય તત્કાલ 10 દિવસમાં આવી ગયો, એન્કાઉન્ટર કરવામાં આવ્યું તેના બદલ અમને ખૂબ ખૂબ સારું લાગ્યું છે. અને મહિલાઓના માટે સારા એવા કાયદાઓ ઘડાય રેપ કેસ માટેના તેવી અમારા બધા વિદ્યાર્થીઓ મિત્રોની અપીલ છે. થેન્ક યુ. મારું નામ પટેલ રિદ્ધિ છે. હાલ હૈદરાબાદ ખાતે જે રેપ ઘટના થયેલી છે તેના 4 આરોપીઓનું આજ રોજ એન્કાઉન્ટર થયેલું છે. આ એક ખૂબ જ ખુશીની બાબત છે, પરંતુ જો આજે આરોપીઓનું એન્કાઉન્ટર ના થયું હોત તો કદાચ આ કેસ હજુ કોર્ટમાં ચાલતો જ હોત અને આરોપીઓને સજા ના થઈ હોત. કારણ કે જે દિલ્હી અને યુપી ખાતે જે રેપ થયેલો તેની સજા આજ સુધી આરોપીઓને આપવામાં આવી નથી અને આરોપીઓ ખુલ્લે આમ ઘૂમી રહ્યા છે, તો ક્યાં સુધી આપણા ભારતમાં આ જ રીતે આરોપીઓ ખુલ્લા ફરતા રહેશે? માટે ભારત સરકારને એટલી જ અપીલ કે આ રીતે કોઈ દુષ્કર્મ કે રેપ ઘટના થાય તો તેમના આરોપીઓને અઠવાડિયામાં સજા આપી દેવી જોઈએ. હું પટેલ સેબાજ, શ્રી જેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ વતી વાત કરી રહ્યો છું. આગામી દિવસોમાં આપણે જોયું કે હૈદરાબાદમાં રેપ કેસ થયો હતો, તે અંતર્ગત આજે 4 આરોપીઓને એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. તે બદલ મારી સરકારશ્રીને અપીલ છે કે આ રીતના કેસો અથવા આ રીતની ઘટના ના બને તે માટે મહિલાઓ પોતાનો સેલ્ફ ડિફેન્સ અથવા પોતાનો બચાવ કરી રહે તે માટે યોગ્ય તેમને તાલીમ અથવા તાલીમ કેન્દ્ર આપવા જોઈએ, જેથી તેમને માહિતગાર થઈ શકે. મારું નામ પટેલ રીવાની અશોકભાઈ. હું જયંદ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સમાં કોલેજમાં અભ્યાસ કરું છું. આજ રોજ હૈદરાબાદ રેપ કેસમાં જે આરોપીઓ હતા તે લોકોનું એન્કાઉન્ટર થયું છે, એ ખૂબ ખુશીની વાત છે. મારા સરકારશ્રીને આટલી જ અપીલ છે કે જ્યાં રેપ કેસ થાય છે તેને માટે કડકને કડક કાયદા બનાવો, જેથી આ ઘટનાનું નિરાકરણ આવે.